press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 13 જાન્યુઆરી. તો આજે આપણે જોશું 13 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. હવે જો નવા હોય તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને મારા ફેસબુક પેજને પણ લાઇક કરો અને ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવો. અને આ વિડીયોની PDF લેક્ચર મેળવવા માટે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી તમને આ વિડીયો લેક્ચરની PDF મળી જશે. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એનો જવાબ અહીંયા આપેલો છે ડિમ્પલ પંચોલીએ. તો વેબ વન્ડર વુમન વિશે આપણે પૂછ્યું હતું કે જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, ઓનલાઈન જે એજન્ડા છે જે ઝુંબેશ તેને. હવે આ જે મંત્રી છે આના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તો એ છે મનેકા ગાંધી, જે મેમ્બર ઓફ લોકસભા છે. પછી અહીંયા ન્યૂ દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું છે તો ન્યૂ દિલ્હી વિશે આપેલું છે. પછી ત્યાંનું સ્ટેડિયમ અને ત્યાંના હેરિટેજ સાઇટ રેડ કિલ્લો, લાલ કિલ્લો, હુમાયુનો મકબરો અને કુતુબ મિનાર. અને એકેડેમીમાં પણ અમે દરરોજ કરંટ અફેર લઈએ છીએ MCQ પ્રકારે. તો એમાં જોડાવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ શકો છો. પ્રોફાઇલનું નામ છે ભૂમિક વઘાસિયા. ફર્સ્ટ ક્વેશ્ચન છે, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે CII ની 25મી પાર્ટનરશિપ સમિટ 2019નું ઉદઘાટન કોણે કર્યું છે? હવે આ જે CII છે, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે ભારતમાં જે ઇન્ડસ્ટ્રી હોય છે એનું આખું સંઘ, કોન્ફેડરેશન એટલે સંઘ. તો આની 25મી પાર્ટનરશિપ સમિટ હાલ યોજાઈ ગઈ છે, તેનું ઉદઘાટન કર્યું છે આપણા ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુજીએ. હવે આ સમિટ છે અહીંયા તમે જોઈ શકો છો, આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુજી અને તેમણે ઉદઘાટન કર્યું છે આ પાર્ટનરશિપ સમિટ 2019 કે જે 12 અને 13 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ક્યાં યોજાશે? યોજાઈ રહી છે. ક્યાં? તો કે મુંબઈમાં. હવે આજે પાર્ટનરશિપ યોજાઈ રહી છે તો એક તો દર વર્ષે યોજાય છે અને હાલ તેને 25 વર્ષ પૂરા થયા છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાઈ રહી છે. હવે આમાં અમુક ઉપસ્થિત જે પ્રતિનિધિઓ છે એમાં એક તો દેશોના તો હશે કે વિવિધ 40 દેશોના 400 કે 500 પ્રતિનિધિઓ હાજર છે. પછી બીજું અહીંયા બીજા હાજર હશે મહારાષ્ટ્રના જે ગવર્નર છે સી વિદ્યાસાગર રાવ અને આપણે જે સિવિલ એવિએશન અને વાણિજ્યના જે મંત્રી છે, કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીના મંત્રી સુરેશ પ્રભુ, તો તેઓ પણ અહીંયા હાજર હતા. હવે આ એટલા માટે કે જે પાર્ટનરશિપ છે એ ઓર્ગેનાઇઝ થઈ રહી છે જે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી છે એના દ્વારા, એટલે આ જે સુરેશ પ્રભુ છે અહીંયા ઉપસ્થિત હતા. અને બીજી વાત કરીએ તો દક્ષિણ કોરિયા છે તો એના ટ્રેડ મિનિસ્ટર કે જેમનું નામ છે કિમ હ્યુન ચોંગ, તો એ પણ અહીંયા ઉપસ્થિત હતા. હવે આની જે થીમ વિશે વાત કરીએ તો છે ન્યૂ ઇન્ડિયા રાઇઝિંગ ટુ ગ્લોબલ ઓકેઝન્સ, આની થીમ હતી જે હાલ 25મી યોજાઈ ગઈ પાર્ટનરશિપ સમિટ તેની. હવે આના હેતુ વિશે વાત કરીએ તો જે ઇન્વેસ્ટરો હોય છે, રોકાણકારો, તો એની સાથે નવી પાર્ટનરશિપ બિલ્ટ કરવી, નવી ભાગીદારી છે કરવી એના માટે. અને મહત્ત્વના ક્ષેત્રે જે મહત્ત્વના આપણા સેક્ટર છે તો તેમાં રોકાણની તકો વિકસાવી, એમાં વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ આવે તો એના માટે તકોને વિકસાવી, અને એટલા માટે આ પાર્ટનરશિપનું આયોજન કરવામાં આવ્યું છે. હવે અમુક આપણે જે મોસ્ટ IMP જે મહત્ત્વના સેક્ટરો હોય છે કે જેનું મહત્ત્વ વધુ હોય છે આપણી ઇકોનોમી માટે, જેવા કે AI, બિગ ડેટા, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી કે જે પર્યાવરણ માટે પણ ઉપયોગી છે, પછી ડિફેન્સ છે, એરોનોટિક્સ છે અને ટુરિઝમ છે, તો આ પણ આપણા ઇકોનોમીમાં ઘણો ફાયદો પહોંચાડે છે, આનું ઘણું મહત્ત્વ છે. તો આવા જે સેક્ટરો છે તો એમાં વધુ ઇન્વેસ્ટ, બહારથી વિદેશોમાંથી વધુ ઇન્વેસ્ટરો આવે અને આમાં ઇન્વેસ્ટ કરે, તો એટલા માટે આ પાર્ટનરશિપનું આયોજન કરવામાં આવ્યું છે કે જે મુંબઈમાં યોજાઈ રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેશનલ યુથ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો નેશનલ યુથ ડે એટલે કે સ્વામી વિવેકાનંદજી છે એમની જન્મજયંતિ, એમનો જન્મદિવસ જે નેશનલ યુથ ડે તરીકે ઉજવવામાં આવે છે અને દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ છે તો એમની જન્મજયંતિ નિમિત્તે અને ઉજવવામાં આવે છે 1985થી, વર્ષ 1985થી દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે નેશનલ યુથ ડે અથવા તો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. હવે આ અંતર્ગત જે આ વર્ષે ઉજવવામાં આવ્યો તેની થીમ હતી કે ચેનલાઇઝિંગ યુથ પાવર ફોર નેશન બિલ્ડિંગ. હવે આ ભાર મૂકે છે જે આપણા ભારતના યુથ છે, જે યુવાનો છે એના ઉપર, જે સ્વામી વિવેકાનંદજી છે તો એમના વિચારોથી જે ભારતના યુથ છે એ કંઈ જ્ઞાન કેળવે અને એમના વિચારો ઉપર ચાલે તો આપણા ભારતમાં યુથ છે એની સંખ્યા વધુ છે, તો એના લીધે આપણા ભારત છે એ દેશની પણ પ્રગતિ થશે. તો એટલા માટે રાષ્ટ્રીય
યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે તેને. હવે આ અંતર્ગત કે જે 2019માં ઉજવવામાં આવ્યું, તો આના અંતર્ગત ઝારખંડ છે, ઝારખંડ રાજ્યના જે મુખ્યમંત્રી છે રઘુબર દાસ, તો તેના દ્વારા એક 33 ફૂટની મૂર્તિ, જે સ્વામી વિવેકાનંદજીની 33 ફૂટની મૂર્તિ છે, એનું અનાવરણ કરવામાં આવ્યું છે, કે જે ભારતની સ્વામી વિવેકાનંદજીની સૌથી ઊંચી મૂર્તિ છે, જે ઝારખંડમાં છે અને એનું અનાવરણ કર્યું છે ત્યાંના મુખ્યમંત્રી રઘુબર દાસજીએ. પછી બીજી વાત કરીએ સ્વામી વિવેકાનંદજી વિશે, તો એમનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત, અને જેમનો જન્મ થયો હતો 12 જાન્યુઆરી 1863માં, અને તેમનું મૃત્યુ થયું હતું, એ થયું હતું 4 જુલાઈ 1902માં. હવે આમના ઘણા બધા મહત્ત્વના કામો પણ છે, એ બધા વિશે તો આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ, પણ એક તો એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત, માતાનું નામ ભુવનેશ્વરી દેવી, અને તેમના જે ગુરુ હતા એ હતા રામકૃષ્ણ પરમહંસ. અને બીજી એક વાત આ પણ કરી લઈએ કે 1893નું વર્ષ કે જેમાં અમેરિકામાં જે વિશ્વ ધર્મ પરિષદ યોજાણી હતી શિકાગોમાં, તો તેમાં પણ તેમણે ભાષણ આપ્યું હતું. તો આના માનમાં ઉજવવામાં આવે છે, જે આપણે સ્વામી વિવેકાનંદજી છે તો એના માટે નેશનલ યુથ ડે દર વર્ષે 12 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણ 1000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? હવે ક્રિકેટના બધા ફોર્મેટમાં, જે વન ડે પ્લસ T20 અને પ્લસ જે ટેસ્ટ છે, તો એ ત્રણેય ફોર્મેટમાં 1000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જીત્યા હોય તેવો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ ટોટલ 1000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જીત્યા છે અને પ્રથમ દેશ બન્યો છે. હવે આમાં છે એ ટોટલ એમણે વન ડે જીત્યા, એ 558 જેટલા વન ડે જીત્યા છે, પ્લસ 384 જેટલા ટેસ્ટ જીતી છે, અને T20 છે 58 જેટલી T20 જીતી છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. તો આ ટોટલ થઈ અને 1000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જીતી છે ઓસ્ટ્રેલિયા ટીમ દ્વારા. હવે હાલ જ જે ભારત છે એ ઓસ્ટ્રેલિયાના ટૂર ઉપર છે, તો હાલ ટેસ્ટ સિરીઝ છે પૂરી થઈ છે, અને ODI જે વન ડે સિરીઝ છે ચાલુ થઈ છે. તો જે પ્રથમ વન ડે હતી ભારત અને ઓસ્ટ્રેલિયા વિશેની, તો એમાં ઓસ્ટ્રેલિયા છે ફર્સ્ટ ODI જીતી ગયું છે, અને એના અંતર્ગત જ તેમણે 1000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જીતવાનું લક્ષ્ય છે પૂર્ણ કર્યું છે. હવે આ એક ઓસ્ટ્રેલિયા વિશે વાત કરી. હવે એક ઇંગ્લેન્ડ વિશે વાત કરીએ, તો ઇંગ્લેન્ડ છે એ વિશ્વનો એક એવો પ્રથમ દેશ છે કે જેણે 1000 ટેસ્ટ રમી હોય, એટલે કે 1000 ટેસ્ટ રમનારો, જીતનારો નહીં પણ રમનારો, 1000 ટેસ્ટ રમનારો વિશ્વનો પ્રથમ દેશ એ છે ઇંગ્લેન્ડ, અને 1000 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જીતનારો તો એ છે ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ધ સિન્ડો ઇન્ડિયન ડિજિટલ કોલાબોરેશન પ્લાઝા એટલે કે સિડકોપ, તો આ જે સિડકોપ છે એક પહેલ છે, ઇનિશિયેટિવ છે. તો હાલમાં જે સિડકોપ પહેલ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો આ સિડકોપ ઇનિશિયેટિવ એ નાસ્કોમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હવે આપણે આ જે સિડકોપ છે એનું તો હું અહીંયા આપેલું છે સિન્ડો ઇન્ડિયન ડિજિટલ કોલાબોરેશન પ્લાઝા. હવે આ જે ભારત ને ચીન છે, તો એની કંપનીઓ, એના એન્ટરપ્રાઇઝ છે, એ બે વચ્ચે કોલાબોરેશન થાય એ માટેનું છે આ, એ માટેની આ ઇનિશિયેટિવ છે. હવે એના વિશે વધુ વાત કરીએ તો આ છે સિન્ડકોપ, અને એનો પહેલાં તો હેતુ આપણે જાણી લઈએ કે ભારતની જે IT કંપનીઓ હોય છે એ અને ચીનના પણ એન્ટરપ્રાઇઝ જે હોય છે ઉદ્યોગ સાહસો, તો એઓ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI પ્લેટફોર્મ પર લાવવા માટે, એટલે કે બંને દેશની જે IT કંપનીઓ છે, જે એન્ટરપ્રાઇઝો છે, એ એક પ્લેટફોર્મ ઉપર આવે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હોય, અને એનું સંચાલન થશે બંને દેશ દ્વારા, ભારત અને ચીનની કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે થશે. પછી એમાં શું કરવામાં આવશે, તો ભારતની જે IT ઉદ્યોગ હોય તો એનું બિઝનેસ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવે, કે સમય પ્રમાણે આપણને ખબર છે કે ચાલુ પડે સમય પ્રમાણે જે પબ્લિક હોય છે, કસ્ટમર હોય છે, એને જે પ્રકારની પ્રોડક્ટ જોતી હોય છે તો એ પ્રમાણે વર્તવું જોઈએ. કોઈ પણ દેશ છે તો એને કયા પ્રકારના સાધનો જોઈએ છે તો એ પ્રમાણે એને આપવા પડે, અને સમય પ્રમાણે અલગ અલગ હોય છે. તો સમયની જેમ બિઝનેસનું ટ્રાન્સફોર્મેશન કરવા માટે આ કરવામાં આવ્યું છે, કે ભારતની કંપનીઓ છે એનું રૂપાંતરણ કરવા, તેમનું ઓપ્ટિમાઇઝેશન કરવા માટે મદદરૂપ થઈ પડે બંને ચીન અને ભારત એકબીજાના એન્ટરપ્રાઇઝને. તો આ માટે આનું લોન્ચ કરવામાં આવ્યું છે, જે સિડકોપ પહેલ છે ઇનિશિયેટિવ તે, અને કોના દ્વારા, તો નાસ્કોમ દ્વારા. નાસ્કોમ છે એનું ફૂલ ફોર્મ અહીંયા જાણી લઈએ, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની. તો સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની હોય છે એનું રાષ્ટ્રીય સ્તરનું એસોસિએશન છે આ નાસ્કોમ. અહીંયા પણ તમે જોઈ શકો છો નાસ્કોમ છે તેની રચના થઈ હતી 1 માર્ચ 1988ના રોજ, એટલે કે 30 વર્ષ અગાઉ.
અને એક એ નોન ગવર્મેન્ટલ ટ્રેડ એસોસિએશન છે, અને બીજું એ કે તે નોન પ્રોફિટ ટ્રેડ એસોસિએશન છે. તે નોન પ્રોફિટ ટ્રેડ એસોસિએશન છે પ્લસ નોન ગવર્મેન્ટલ ટ્રેડ એસોસિએશન છે, જેનું હેડક્વાર્ટર આવેલું છે ઉત્તર પ્રદેશના નોઈડામાં, અને તે આઈટી અને બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ માટેનું ફિલ્ડમાં કામ કરે છે. કી પીપલમાં વાત કરીએ મુખ્ય વ્યક્તિઓ વિશે, તો ચેરમેન છે રિશાદ પ્રેમજી અને વાઇસ ચેરમેન છે કેશવ આર મુરુગેશ, જ્યારે પ્રમુખ છે દેબજાની ઘોષ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યોમાં વસવાટ કરતી અમુક જાતિને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટે બિલ સૂચિત કરવામાં આવ્યું છે? તો આપણી જે કેન્દ્ર સરકાર છે તેના દ્વારા હાલ જ કર્ણાટક અને અસમ, તો બંને રાજ્યોમાં અમુક જાતિ વસવાટ કરે છે કે જેમને અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો એનો સ્ટેટસ આપવા માટે તેમણે એક બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, કર્ણાટક અને આસામ બંને રાજ્યમાં જે અમુક જાતિઓ રહે છે એના માટે. હવે આ જે બિલ છે એ આ જે એક્ટ છે એમાં સુધારો કરશે. આ જે કન્સ્ટિટ્યુશન શેડ્યુલ ટ્રાઇબ ઓર્ડર 1950 છે તો એમાં સુધારો કરવા માટેનું બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. હવે આ બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે તો આનો હેતુ તો આપણે જોયો કે જે અમુક જાતિઓ છે તો તેમને એસટીનો દરજ્જો આપવા માટે, જે શેડ્યુલ ટ્રાઇબ છે એનો દરજ્જો આપવા માટે. હવે એ બે રાજ્યો માટે, અસમ અને કર્ણાટક. શા માટે? તો કર્ણાટક અને અસમ એવી ભલામણ કરી છે એટલા માટે. તો પહેલાં આપણે અસમ વિશે વાત કરીએ તો અસમમાં અમુક જેવી જાતિઓ રહે છે, દાખલા તરીકે મટક, મોરન, કોચ રાજબોંગચી અને તાઈ અહોમ. તો આવી જે અમુક જાતિઓ રહે છે કે જે આર્થિક રીતે અને શારીરિક સાંસ્કૃતિક અને જે એજ્યુકેશનલી બેકવર્ડ છે, તો આમને છે એ એસટીનો દરજ્જો આપવા માટે આ બિલ પસાર કરવામાં આવશે. આ બિલ છે જે ઓલ્ડ બિલ છે જૂનું, એમાં સુધારો કરવામાં આવશે, એને એમેન્ડ કરવામાં આવશે. અને કર્ણાટકની અમુક જાતિ વિશે વાત કરીએ તો પરિવારા, તલવરા અને સિદ્ધિ જાતિ કે જે કર્ણાટકમાં વસે છે, તો એના માટે આ કરવામાં આવ્યું છે. અને જો બિલ છે પસાર થઈ જશે તો આ જે કમ્યુનિટી છે એમને, એસટી કમ્યુનિટીને જેટલા લાભ મળે છે એ બધા લાભ અમને મળશે. તો આના માટે છે બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. બિલનું નામ અહીંયા છે કન્સ્ટિટ્યુશન શેડ્યુલ ટ્રાઇબ ઓર્ડર 1950. હવે અસમ અને કર્ણાટક રાજ્ય વિશે આપણે વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ કર્ણાટક રાજ્ય વિશે. કર્ણાટક રાજ્ય છે એને ટચ કરતા રાજ્યો ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ. કર્ણાટક છે તો કર્ણાટકમાં જે મુખ્યમંત્રી છે એચડી કુમારસ્વામી અને જે ગવર્નર છે એમનું નામ છે વજુભાઈ વાળા. રાજધાની છે બેંગ્લોર. અને અસમ વિશે વાત કરીએ તો અસમ છે પશ્ચિમ બંગાળ, પછી અહીંયા મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ ને ત્રિપુરા. તો આ બધા જે ઉત્તર પૂર્વના રાજ્યો છે લગભગ બધાને ટચ કરે છે પશ્ચિમ બંગાળ સહિત. અને અસમના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે સર્બનંદા સોનોવાલ અને જે ગવર્નર છે જગદીશ મુખી. રાજધાની છે દિસપુર. તો આ બંને રાજ્ય માટે બિલમાં સુધારો કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કેન્દ્રીય કેબિનેટ કયા દેશ સાથે કરન્સી સ્વેપ અગ્રીમેન્ટને મંજૂરી આપી છે? તો આપણી જે ભારત સરકારમાં જે કેન્દ્રીય કેબિનેટ છે તો તેમણે હાલ જાપાન દેશ છે તો જાપાન સાથે કરન્સી સ્વેપ અગ્રીમેન્ટને મંજૂરી આપી છે. હવે આ કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ છે આ શું છે એના વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ચાર્ટ છે એને બરોબર જોશો. પહેલાં આપણે વાત કરીએ જે કરન્સી સ્વેપ હોય તો એના માટે. હવે પહેલાં એ વાત કરીએ કે કરન્સી સ્વેપ કરવામાં ન આવે તો કઈ રીતનું હોય. તો હવે અહીંયા ધારી લો કે યુએસએ છે, યુએસએની કોઈ કંપની છે, એને ભારતમાં રોકાણ કરવું છે. તો એને ભારતમાં રોકાણ કરવું છે તો એના માટે તેને પૈસાની જરૂર છે અને પૈસા છે એ રૂપિયામાં જ એને જરૂર છે, કેમ કે અહીંયા ડોલરમાં તો એ ઇન્વેસ્ટ ન કરી શકે એટલે રૂપિયામાં એને જરૂર છે. તો એ શું કરશે તો ભારતની બેંકમાંથી એ નાણાં ઉપાડશે, લોન તરીકે ઉપાડશે. તો એ દાખલા તરીકે તેમણે 7 કરોડ લીધા છે યુએસએની કંપનીએ ભારતની બેંક પાસેથી, અને એનો ઇન્ટરેસ્ટ રેટ હોય છે હાઈ બહુ, એટલે કે 12% ઇન્ટરેસ્ટ રેટ આપણે ધારી લઈએ તો 12% 7 કરોડ લીધા છે. હવે 7 કરોડ લીધા છે તો આપણને ખબર છે કે યુએસએ માટે ડોલર છે, આપણા માટે ભારત માટે રૂપી છે. તો રૂપીની કિંમત ડોલરની કમ્પેરમાં ક્યારેક વધુ હોય છે ક્યારેક ઓછી હોય છે, તો એ પ્રમાણે દાખલા તરીકે તેમણે 7 કરોડ લીધા છે તો જ્યારે દેવાના થાય તો કદાચ વધી પણ જાય ને ઓછા પણ થાય તો એ રિસ્ક રહે છે. એવી જ રીતે કોઈ ભારતની કંપની છે તો તેને યુએસએમાં ઇન્વેસ્ટ કરવું છે તો એ શું કરશે તો યુએસએની બેંક છે એની પાસેથી લોન લેશે. દાખલા તરીકે 10% વ્યાજે $1 મિલિયન ની તેમણે લોન લીધી છે.
હવે આમાં પણ એવું થશે કે ભાઈ લોન લીધી ત્યારે ડોલરની કિંમત હતી એ 70 રૂપિયા છે, પણ જ્યારે પાછી કરવાની આવે છે ત્યારે ડોલરની કિંમત 100 રૂપિયા થઈ જાય તો એ પણ રિસ્ક રહે. તો આ રિસ્ક છે આમાં ન રહે એટલા માટે હવે શું કરો, આ જે કરન્સી સ્વેપ માટેનું છે તો હવે કોઈ પણ બે દેશ છે એના કરન્સી સ્વેપના એગ્રીમેન્ટ કરે તો કઈ રીતનું હવે થશે, તો એ અહીંયા તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ કે યુએસએ અને ભારતે કરન્સી સ્વેપના એગ્રીમેન્ટ કર્યા છે, તો હવે શું કરશે, તો જે યુએસએની કંપની છે ભારતની બેંક પાસેથી પૈસા નહીં લે, પણ એ ભારતની એવી કંપની પાસેથી પૈસા લેશે કે યુએસએની કંપની છે અને ભારતમાં ઇન્વેસ્ટ કરવા છે, અને ભારતની એવી કંપની કે જેને યુએસએમાં ઇન્વેસ્ટ કરવા છે, તો આ બંને છે એકબીજા પાસેથી પૈસા ઉધાર લઈ લેશે. ફોર એક્ઝામ્પલ કે આણે 7 કરોડ લીધા ભારતની કંપની પાસેથી, તો એ પ્રમાણે આ છે ભારતની કંપની એ આની પાસેથી એટલા જ પૈસામાં જેટલા ડોલર થશે, એટલે કે 7 કરોડ રૂપિયામાં 1 મિલિયન ડોલર થાય તો એટલા આની પાસેથી ડોલર લઈ લેશે, અને એ રીતે બંને છે પોતાના દેશમાં ઇન્વેસ્ટ કરશે. પણ આ બંને છે પોતપોતાને જે પોતાના દેશની જે બેંક હોય છે તો એને ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે, પણ એ જે અગાઉનું ઇન્ટરેસ્ટ હતું એના કરતાં ઓછું હશે, તો બંનેને ફાયદો થશે. તો આ હોય છે કરન્સી સ્વેપ, કે જેમાં શું કરવામાં આવે છે કે કોઈ પણ ફર્મ છે અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, પછી કોઈ બિઝનેસમેન હોય, કોઈ કંપની હોય, તો એને બીજા દેશમાં રોકાણ કરવું હોય તો એ ત્યાંની બેંક પાસેથી પૈસા નહીં લે, પણ કોઈ એવો બિઝનેસમેન કે કોઈ બીજું ઇન્સ્ટિટ્યૂટ કે જેને આના દેશમાં ઇન્વેસ્ટ કરવું છે તો અદલાબદલી કરી લેશે, એટલે કે આને પૈસા આપશે ડોલરમાં અને ભારતની કંપની છે યુએસએને પૈસા આપશે રૂપીમાં, અને પછી એકબીજાની બેંકોને ઇન્ટરેસ્ટ રેટ આપશે, ઇન્ટરેસ્ટ આપશે કે જે ઓછું હશે કેની કમ્પેરમાં, તો કે જે અગાઉ હતું એની કમ્પેરમાં. તો આ હોય છે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ કે જે હાલ કર્યા છે ભારત અને જાપાન દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આવનારા સેના દિવસ નિમિત્તે પ્રથમ મહિલા ઓફિસર જે પરેડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરશે તેનું નામ શું છે? તો હવે આ જે ભાવના કસ્તુરી છે, લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી જે તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, તો આ જે ભાવના કસ્તુરી છે લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી, તો તેઓ જે સેના દિવસ આવી રહ્યું છે આવતી 15 જાન્યુઆરીના દિવસે, તો એ નિમિત્તે એવા પ્રથમ મહિલા ઓફિસર બન્યા છે કે જેઓ એ પરેડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરશે, જે લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી છે તેઓ. અને આ જે સેના દિવસ 15 જાન્યુઆરીએ ઉજવાશે એ 71મો સેના દિવસ હશે, અને આમાં જે મુખ્ય અતિથિ હશે એ હશે બિપિન રાવત, કે જે આર્મીના ચીફ છે બિપિન રાવત. અને જે આ ટુકડીનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે ભાવના કસ્તુરી, તો તેઓ એક તો તેમાં 144 જેટલા પુરુષ જવાન છે એ સમાવેશ હશે, અને એ ટુકડીનું નામ છે એ છે ASC, એટલે કે આર્મી સર્વિસ કોર્પ્સ. તો આ જે ટુકડી છે એનું નેતૃત્વ કરશે લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી, કે જે પ્રથમ મહિલા ઓફિસર છે કે જે કોઈ પણ પરેડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરતા હોય. તો આ છે લેફ્ટનન્ટ ભાવના કસ્તુરી. ગઈકાલનો જે ક્વેશ્ચન છે એનો જવાબ આવે વેબ વન્ડર વુમન, કે જે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ઓનલાઈન ઝુંબેશ. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્ય આયુષ્માન ભારત સ્કીમ અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો, અને એ રાજ્યોના નામ પણ જણાવો કે જે અગાઉ પણ આમાં જોડાયા નથી. તો આવી જ રીતે ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયોની PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેમાંથી તમને વિડીયોની PDF મળી જશે. થેન્ક યુ.